સખેતિ મત્વા પ્રસભમ યદુક્તમ હે કૃષ્ણ હે યાદવ હે સખેતિ અજાનતા મૈમાનમ તવેદમ મૈયા પ્રમાદાત પ્રણયે નવાપિ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પરમ પૂજ્ય અમોઘ પ્રભુજી મહારાજ, મૂર્તિમંત પ્રભુજી મહારાજ અને સ્ટેજ ઉપર બિરાજમાન સૌ વિશિષ્ટ મહાનુભાવો, આપ પણ સૌ સ્ટેજને લાયક એવા બેઠેલા સૌ મહાનુભાવો, અને આજે આપણે જે બધી વાતો થઈ ખૂબ સરસ, શું કામ ભેગા થયા છીએ? ગીતાજી માટે. પણ એમાં ડોંગરેજી મહારાજ એમ કહેતા કે જ્યાં અતિશય પ્રેમ હોય ત્યાં વિવેક રહેતો નથી. લાગણીના પ્રભાવમાં, લાગણી છે ને એ વેવલી છે, એટલે લાગણીનો વિવેક ઓછો હોય એટલે વિવેક માટે કામ પડે બુદ્ધિનું, વિચારોનું. એટલે ડોંગરેજી મહારાજ એમ કહેતા કે મગજનું કામ છે બુદ્ધિ અને હૃદયનું કામ છે લાગણી. હવે એકલી લાગણી હોય તો એ વેવલી છે, વિવેક ન રહે. એકલી બુદ્ધિ હોય તો બુદ્ધિ કોરી છે. એટલે એકલી બુદ્ધિ કામની નહીં ને એકલી લાગણી કામની નહીં. એકલું મગજે નકામું, એકલું હૃદયે નકામું, બેયનું અંદર ઇન્વોલ્વમેન્ટ કરવું પડે. એમ હમણાં જે દીકરીઓએ વાત કરી એ લાગણીની ભાષા હતી, એમાં બુદ્ધિનો વિવેક ઓછો હતો, લાગણી હતી. નહીં તો ગોવિંદ કાકાનું, એને પપ્પાનું મનમાં હોય બધી વાત કરાય, પણ ભગવાનનું આપણે એક રૂવાડું ન થાય. એટલે ભગવાનની જે નજીકની વાત કરી એ લાગણીના પ્રભાવમાં, અતિશય પ્રેમમાં બોલાઈ જાય તો એને માટે ક્ષમાયાચના. આપણે બધા ભગવાનની માફી માગીએ. અને આપણે અહીંયા ભેગા થયા છીએ ભગવાનને માટે, ભગવાનને ઓળખવા માટે, ભગવાનને પામવા માટે, ભગવાનની નજીક રહેવા માટે. અને એને માટે અહીંયા પધાર્યા છે અમોઘ લીલા પ્રભુ અને આપણા જૂનાને જાણીતા મૂર્તિમાન પ્રભુજી. તો મારે આજે કાંઈ જાજુ તમને કહેવાનું નથી, કારણ કે એ ગુરુઓના ગુરુ છે, મારાથી ઘણું સારું બોલે છે, સાચું બોલે છે. મારે તો એક ખાલી મેસેજ આપવાનો છે કે સુખનું સરનામું એટલે સ્વભાવમાં સ્વીકાર. આ સુખનું સરનામું છે. મને જ્યારે 2003માં સાઈટ મળી ડીટીસીના, આપણે મેમ્બર બન્યા ત્યારે બધા નેશનલ મીડિયાવાળાએ પૂછ્યું હતું કે તમારી સફળતાનું રહસ્ય એક લાઇનમાં કહો. મેં એનું કીધું આખી લાઇન નહીં, એક શબ્દમાં કહી દઉં, સ્વીકાર. એટલે જે વસ્તુ મળી છે, જે પ્રાપ્ત થઈ છે. એટલે દીકરીઓ હમણાં બોલી હતી કે પપ્પાનું જે સેન્ટેન્સ લાગી ગયું હૃદયને કે પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ, એનું નામ ભક્તિ. આ ડોંગરેજ મહારાજનું સેન્ટેન્સ છે અને એ જીવનમાં વણાઈ ગયું છે. હવે આપણા બધાના જીવનમાં જો વણાઈ જાય તો કોઈને કાંઈ ઓરછું ન પડે. જે થાય ભગવાનની ઈચ્છા, ભગવાને કર્યું. અને મોરારી બાપુ કહેશે એમ કે જે સ્થિતિ આપણને પ્રાપ્ત થઈને આપણને ગમતું થયું તો એને કહેવાય ભગવાનની કૃપા, અને આપણને ન ગમતું થયું
તો એને કહેવાય ભગવાનની ઈચ્છા. પણ સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લખ્યું છે કે ભગવાનની ઈચ્છા વગર સૂકું તળણું પણ નથી હલતું, લીલું તો નહીં પણ ભગવાનની ઈચ્છા વગર સૂકું તળણું પણ નથી હલતું. એટલે આ ભગવાનની ઈચ્છા થાય તો આપણને ન ગમતું પણ થાય, પણ ઘણા વાર ન ગમ્યું હોય એ અજ્ઞાનતાનું કારણ હોય, આપણા ફેવરમાં હોય, આપણા માટે સારું હોય, એનું પરિણામ સારું હોય, પણ આપણે અજ્ઞાની છીએ એટલે આપણને ખબર પડે એમ લાગે કે આ ભાઈ બરાબર થયું, આ મને ગમતું ને બહુ ખરાબ થઈ ગયું ને આજે બહુ દિવસ ખરાબ ગયો. પણ એ આપણે જ્યારે વર્ષ બે વર્ષ પછી જોઈએ તો ખબર પડે, લે આ લે ભગવાનની લીલા તો જો, આ તો મારી ઉપર બહુ ભગવાનની કૃપા હતી. અને તમને જાણીને આનંદ થશે કે હું 1982 થી 1994 12 વર્ષ સત્સંગમાં ગયો ઇન્દ્રવદનભાઈના, તમને ખબર છે રાણી તળાવ પારસી શેરીમાં. એ આખો સત્સંગ ગીતા અને ભાગવત ઉપર ચાલતો હતો. ઈ ઇન્દ્રવદનભાઈએ અમને સમજાવેલું કે તમે કદી પણ કોઈના નિયામક નહીં બનતા, એટલે એનો અર્થ હું કોઈને સલાહ નહીં આપતા ભાઈ, બધા બરાબર જ છે, એનો અર્થ એવો થાય કોઈના નિયામક નહીં બનતા. કેમ? આપણે ક્યાં આશા છે તે કોઈને નિયામક કરી બનીએ? કેમ? તો એને પછી અમને આઈડિયા આપ્યો હતો કે તમે એક કામ કરો, રોજ તમારે 5 લાઈન એવી લખવાની કે આજ અમને આ બહુ ગમી, અને 5 લાઈન એવી લખવાની કે આજ આ ન ગમ્યું. એનું એ તમે 3 વર્ષ પછી વાંચશો ને તો જે તમને 5 ગમતી હતી ને એમાં 1-2 નહીં ગમતી થઈ ગઈ છે, અને જે નહોતી ગમતી ને 5 એમાં 1-2 ગમતી થઈ ગઈ છે. એનો અર્થ કે આપણે જ હાસા નથી, એમાં કોને તમે સલાહ આપો? એટલે આ મગજમાં બેસી ગયું. પહેલાં તો આ 10-10 લાઈન શરૂ કર્યું લખવાનું, 2-3 મિનિટ થાય, અને પછી એને આધારે મારે આખી ડેઇલી ડાયરી લખવાની ટેવ પડી ગઈ. અને તમને બધાને ખબર છે કે આપણે જે અત્યારે મારી જીવનયાત્રા બુક બનાવી, ઓટોબાયોગ્રાફી, એમાં મારી 40 વર્ષથી ડેઇલી ડાયરી લખી હતી, એના આધારે લખાણી. એટલે તમને પણ બધાને, આપણે દુનિયાના ફિલ્મ જોઈ, દુનિયાના પિક્ચર જોવા જઈ, અરે આપણું પિક્ચર જોવાની બહુ મજા છે, ક્યારે જોવો પણ લખેલું હોય તો. એટલે અત્યારે હું મારી ડાયરી વાંચું ને હું ધ્રુસકે ધ્રુસકે રડવા માંડું, એકલો, કારણ કે એ ટાઈમનો એવો બનાવ હોય, એ અત્યારે સાચોય લાગે ને ખોટોય લાગે. આપણી માન્યતા, આપણે આપણી માન્યતા ઉપર ઘણા વાર આમ એમ હરખ થાય અને ઘણા વાર દાજ ચડે કે આટલી જ આપણે ખબર પડતી હતી આપણે આવા હતા. તો આ તમને બધાને જીવવાની જડીબુટ્ટી કે રોજ તમારે 5-10 મિનિટ સાંજે ડેઇલી ડાયરી લખી નાખવાની, અને તમારે તમને વાંચવાના, તમને તમારી પિક્ચર જોવાનું, તમારી સ્ટોરી જોવાની. હવ હવની હવ સ્ટોરી જોવે ને દુનિયામાં સાક્ષાત ભગવાન આવે ને તોય કોઈને સુધારી ન શકે એમ ડોંગરેજી મહારાજ કહેતા. આપણને આપણે જ સુધારીએ કી. એટલે આપણે રોજ લખેલું હોય ને તો આ વસ્તુની આપણને ખબર પડે. તો હવે આ જીવન જીવવાની જડીબુટ્ટી એટલે સ્વભાવમાં સ્વીકાર. તો સ્વભાવ જેનો અતિ સુંદર એ ભગવાનને પણ વાલો લાગે છે કે વાલી લાગે છે. આ શબ્દો ડોંગરેજી મહારાજના છે કે જેનો સ્વભાવ સુંદર એ ભગવાનને વાલો લાગે છે. તો મારે તમને બધાને પ્રાર્થના કે સ્વભાવ આપણો કેવો છે એ પહેલાં આત્મનિરીક્ષણ કરવાનું, અને મારો સ્વભાવ કેવો છે એના માટે રોજ તમારે 5 મિનિટ લખવાનું, વધારે નહીં, ઓનલી 5 મિનિટ, કે મારો સ્વભાવ કેવો છે. તમે ઓળખી લો પહેલાં તમે કોણ છો. આપણે વેદાંત જે વેદ કહીએ ને તો વેદનો પહેલો શબ્દ છે કોહમ અને છેલ્લો શબ્દ છે સોહમ. કોહમ એટલે હું કોણ છું અને સોહમ એટલે ભાઈ હું ઈશ છું.
આ આખા વેદની રૂપ ભાષા આવી ગઈ આમાં. તો કોહમ ને સોહમ આપણે સમજવાનું છે, આપણે આપણા સ્વભાવને ઓળખવાનો છે. અને હું તમને હાવ હાદી ભાષામાં કહું તો નવી પાણીની વોવ આવે જ્યારે કોઈ સોસાયટીમાં શેરીમાં કે ગામમાં બધા જોવા આવે, એ વલણગીરી વો કેવી આવી, હાલો આપણે જોઈ આવીએ. આખું ગામ આવે, આખી શેરી આવે, જોવે હું ખબર કેટલી ઊંચી છે, કેટલી નીચી છે, કેટલી જાડી છે, કેટલી પતલી છે, કેટલી કાળી છે, કેટલી ધોળી છે, કેટલી રૂપાળી છે ને કેટલી કદરૂપી છે, બધું જોવે. ઈનાઈ માણસો 6 મહિના પછી બધાને ઘરે આવીને હું પૂછે, ખબર તમારી વહુનો સ્વભાવ સારો છે, ઘરમાં સેટ થઈ ગઈ? પછી આખી જિંદગી સ્વભાવ હાલે. આ ઉપરની જે હતી ને 4-5 વસ્તુ, એ 2-4 મહિના હાલે, આખી જિંદગી સ્વભાવ હાલે. અને સ્વભાવ ઇજ જીવન. સ્વભાવ, સ્વ એટલે હું, ભાવ એટલે મા ભાવ, પોતાનો ભાવ, સ્વભાવ. અને સ્વભાવ રહે ક્યાં? મગજમાં, મનમાં. મનના 4 પ્રકાર, મન બુદ્ધિ ને ચિત્ત અહંકાર, એના અત્યારે વિવેચન નહીં થાય, પણ ટૂંકમાં સ્વભાવ રહે મનમાં અને મગજમાં. અને હાવ સાચી વાત એ છે કે મગજ આપણે બનાવ્યું નથી, ભગવાને બનાવ્યું છે. એક જ કોઠામાં આળવટેલા 4 ભાઈ હોય, 5 ભાઈ હોય, 2 બહેનો હોય, 10 બહેન, પણ બધાના સ્વભાવ અલગ હોય. કેમ? સ્વભાવ ભગવાન બનાવે. તો આપણો સ્વભાવ આપણે બનાવ્યો નથી, આપણું મગજ ભગવાન બનાવે, સ્વભાવ ભગવાન બનાવે. તો આપણને એમ થાય તો આપણે શું, ઉપાધિ ભાઈ ભગવાને જેવો બનાવ્યો એવો. તો આપણે સ્વભાવ સુધરી શકે ખરો, સ્વભાવ આપણને ખબર પડી જાય ને મારો કર્કશો સ્વભાવ છે, ખરાબ સ્વભાવ છે, તો આપણે સ્વભાવ સુધારવા માટે સંગ તેવો રંગ, એટલે સત્સંગ. કોનો સંગ કરવાનો? સત્યનો સંગ. સત્સંગ એટલે સત્યનો સંગ. જે સારા માણસો હોય, સાત્વિક હોય, સત્સંગી હોય, એનો સંગ કરવાનો, એટલે સ્વભાવ સુધરે. એટલે આ સ્વભાવની વાત તો કરવા બેસીને તો એ 1/2 કલાકનું એક આખું ચેપ્ટર છે. અત્યારે ઉપરથી એટલું જ, આજની તારીખમાં અત્યારે કે સ્વભાવ આપણું જીવન છે અને સ્વભાવથી આપણે જીવવાનું છે. એટલે સ્વભાવ બહુ સુંદર રાખજો. બધા એમ કે ફલાણો ભાઈ બહુ સારો, તો તમારે એમ વિચારવાનું કે આના બધા વખાણ કરે છે, એનું સારું શું છે? તો સ્વભાવ વિશે બીજું કાંઈ નહીં હોય. કોઈ એમ કે એનો પગ બહુ સારો એટલે એ સારો છે, એનો હાથ બહુ સારો એટલે સારો છે, એનું માથું બહુ મોટું એટલે સારો છે, કે એનું ધોતા સૌજી ભાઈ રૂપાળા જરાય નથી, તો બધા એને હું કામ ભાઈ પદ્મશ્રી આપે. સ્વભાવ એટલે કામ કોણ કરે? સ્વભાવ એટલે વાત એ છે કે જેનો સ્વભાવ સુંદર એ માણસ સુંદર, જેનો સ્વભાવ સુંદર એ ભગવાનને પણ વાલો લાગે. આપણે પણ સૌ આ રીતે ભગવાનને વાલા થઈએ એવી પ્રભુ પાસે પ્રાર્થના. આપ સૌ આ દીકરીઓના આમંત્રણને માન આપી અને મૂર્તિમાન પ્રભુજીને સૌ હૃદયમાં રાખી, ભગવાન શ્રી કૃષ્ણને હૃદયમાં રાખીને આપ સૌ ભક્તજનો પધાર્યા છો, આપ સૌના હૃદયમાં બિરાજમાન એવા કનૈયાને પ્રણામ સાથે નમસ્કાર. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.